નમસ્તે મિત્રો ધ કેશવા ટોકમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આજે ફરીવાર આપણે એક સક્સેસફુલ પર્સનાલિટી સાથે મુલાકાત કરવાના છે હા મિત્રો આજનો આ ઇન્ટરવ્યુ ખૂબ પ્રેરણાદાયી સાબિત થવાનું છે અને તૈયારી કરતા એ તમામ મિત્રો માટે અનેક પ્રકારના સવાલોના જવાબ આપવાનો છે આજે આપણે મુલાકાત કરવાના છીએ પ્રજાપત રૂપમાબેન સાથે હા મિત્રો જેમણે પીએસઆઈની વર્ષ બે હજાર એકવીસની એ એક્ઝામની અંદર રિટર્ન એક્ઝામની જો આપણે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં જેમણે ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે અને જો આપણે જોવા જઈએ તો એમાં થર્ડ રેન્ક ફિમેલ કેટેગરીમાં પ્રાપ્ત કર્યો છે આવા બેન સાથે આપણે મુલાકાત કરવાના છીએ જેમણે સાથે સાથે ઘણી બધી એક્ઝામ્સ પણ ક્રેક્ટ કરી છે તો આ પરીક્ષામાં ટોપ લેવલની સફળતા પ્રાપ્ત કરવા પાછળના કયા એ સ્ટ્રેટેજી હતા કયા એ સ્ટેપ હતા એમની તૈયારી કરવાની રીત શું હતી બધી જ ચર્ચા આપણે ડિટેલમાં બેન સાથે કરવાના છે તો આવો વિશેષ સમયના લીધે મુલાકાત કરીએ બેન રૂપમા સાથે રૂપાબેન આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ સો મચ સૌપ્રથમ દર્શક મિત્રોને ને આપનો ટૂંકમાં પરિચય આપો તો આપ શું કહેશો બેન મારું નામ પ્રજાપત રૂપમાં શાંતિલાલ છે મારી સ્કૂલિંગ તેનપુર સ્કૂલમાંથી થયેલી છે અને ગ્રેજ્યુએશન ગાંધીનગરમાંથી થયેલું છે ત્યાર પછી મેં અહીંયા ક્લાસ જોઈન કરેલા છે રાઈટ અને આ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરવી છે ગવર્મેન્ટ જોબ મારે પ્રાપ્ત કરવી છે આવું ડ્રીમ તમારું ક્યારથી બન્યું જ્યારે કોલેજમાં એડમિશન લીધું ત્યારે ખબર પડી કે ગ્રેજ્યુએશન થી તો માત્ર ડિગ્રી જ મળવાની છે એના પછી ખ્યાલ આવ્યો કે જોબ માટે તો અલગથી પ્રિપરેશન કરવી પડશે તો ગ્રેજ્યુએશન થયા બાદ તરત જ ક્લાસ જોઈન કરી લીધા અને ત્યારે જ બધી ભરતીઓ આવતી હતી તો એમાં ફોર્મ ભરે અને અહીંયાથી તૈયારી સ્ટાર્ટ કરી રાઈટ સો તમે ગ્રેજ્યુએશન બેન્સમાં કર્યું છે મારું ગ્રેજ્યુએશન એમ એમકોમમાં થયેલું છે માસ્ટર એમ એમકોમ એટલે અમારે કોલેજ કરતા ઘણા મિત્રોને પણ તમને પણ આઈડિયા હોય ઘણી વખત આપણે કોલેજ કરવું એ ડ્રીમ હોય પણ કોલેજ કરવાની સાથે જ આપણું ડ્રીમ બદલાઈ જાય કેમ કે કોલેજ કર્યા પછી એ પરિસ્થિતિનો આપણને અંદાજ આવી જાય એટલા માટે ક્યાંક આપણું ડ્રીમ બનતું હોય છે બેન જ્યારે તમે આ સરકારી નોકરી મારે પ્રાપ્ત કરવી છે અથવા તો એક્ઝામની મારે તૈયારી કરવી છે જ્યારે તમે એન્ટર થયા ત્યારે કોઈ ગોલની સાથે એન્ટર થયેલા કે મારે આ જ એક્ઝામ ક્રેક કરવી છે સૌથી પહેલા જ્યારે ફોર્મ ભરાયા હતા એ ફોર્મ ભરાયા હતા સચિવાલયના ત્યારથી મેં તૈયારી સ્ટાર્ટ કરી હતી બટ સચિવાલયની એક્ઝામ ખૂબ જ ડીલે થઈને સૌથી લાસ્ટ એક્ઝામ સચિવાલયની આપી છે તો એ દરમિયાન ઘણી બધી એક્ઝામો લેવાય તો એ પ્રોપર ગોલ હતો કે સચિવાલય એના પછી જે જે એક્ઝામ હોય એમાં થોડું માઇનોર સિલેબસમાં ફેર પડતો હતો તો એ રીતે તૈયારી કરતાં કરતાં આવી ગયા અને પછી એક એક્ઝામ મેં ક્રેક કરી લીધી એના પછી એમ થયું કે હવે પીએસઆઈ સુપર ક્લાસ થ્રીમાં જવું છે એટલે ક્લાસ થ્રી થી ક્યાંક યાત્રાની શરૂઆત થઈ અને એ ક્લાસ થ્રી ની પરીક્ષામાં જેટલો લાંબો ગેપ મળી ગયો કે એ પહેલા ક્યાંક સુપર ક્લાસ થ્રી નું પરિણામ આપણને પ્રાપ્ત થયું બેન આ યાત્રામાં તમે અત્યાર સુધી કેટલી એક્ઝામો પાસ કરી છે અત્યાર સુધી ટોટલ સાત એક્ઝામો ક્લિયર થઈ છે એમાં હેડ ક્લર્ક સિનિયર ક્લર્ક બિન સચિવાલય ક્લર્ક બિન સચિવાલયની લેવાયેલી અકાઉન્ટન્ટ પછી પીજીવીસીએલ ક્લર્ક કોન્સ્ટેબલ અને આ પીએસઆઈ રાઈટ તો મિત્રો તમે સમજી શકો છો કે ઘણી વખત આપણે એક જ ફોકસ લઈને ચાલતા હોઈએ છીએ પણ એ યાત્રામાં આપણે આઈડિયા હોતો નથી કે આપણે ક્યાં લઈ ક્લાર્ક હોય બિન સચિવાલય એકાઉન્ટ હોય એ તો પાસ થયું જ પણ સાથે સાથે કોન્સ્ટેબલ છે અને પીએસઆઈમાં આજે આ લેવલની સફળતા પ્રાપ્ત કરી છે મિત્રો આજે આપણે બેન સાથે વિશેષ ચર્ચા એ વાતની કરવાના છીએ કે કોઈ પણ પરીક્ષામાં કેવી રીતે આપણે ટોપ રેન્ક હાસિલ કરી શકીએ આ આખી તૈયારીની યાત્રા દરમિયાન તમારી સફળતા પાછળના રહસ્યો વિદ્યાર્થીની સાથે શેર કરવા હોય તો સફળતા મેળવવા માટે હું એક જ વસ્તુને ફોલો કરતી હતી કે મેં જ્યારે તૈયારી કરી ત્યારે બે વસ્તુ મારા ડેસ્ક ઉપર ઓલવેઝ રહેતી હતી કે રીડિંગથી કોઈ પાસ નથી થતું પાસ થાય છે રિવિઝનથી અને બીજી વસ્તુ એ કે તમે સખત મહેનત નહીં કરો તો ચાલશે બટ તમારે સતત મહેનત કરવી જ પડશે અને જો તમારી કન્ટિન્યુટી હોય કોઈ બી ફિલ્ડમાં તો તમને સક્સેસ મળે જ અને એ કન્ટિન્યુટી જો તમે પ્રોપર ટાઈમ ટેબલ સાથે પ્રોપર દિશામાં કરો તો તમે રેન્કમાં આવો કોઈ મોટી વસ્તુ નથી રાઈટ છે એટલે વિદ્યાર્થી મિત્રો સખત મહેનત તો ઘણા બધા કરતા હોય છે પણ સતત બહુ ઓછા વિદ્યાર્થી કરી શકતા હોય છે ને જે વિદ્યાર્થી સતત મહેનત કરે છે એ જ વિદ્યાર્થી એ સફળતાના ધ્વજ સુધી પહોંચી શકતા હોય છે ખાસ કરીને બેન જો આપણે જોવા જઈએ તો તમારી પીએસઆઈની જે યાત્રા છે એ યાત્રાની શરૂઆત તમે કેવી રીતે કરી અને શરૂઆતમાં તમે કયા ફોકસ કરીને તૈયારી કરતા ડિસેમ્બર હજાર વીસમાં એવા ન્યૂઝ મળ્યા કે પીએસએની નોટિફિકેશન આવેલી છે તો ત્યારથી અમે રનિંગ સ્ટાર્ટ કરી દીધું અને રનિંગ માટે બી અમને ક્લાસમાંથી જ પ્રેફરન્સ આપવામાં આવ્યો હતો ત્યારે રનિંગ સ્ટાર્ટ કર્યું અને અહીંયા ડેમો લેક્ચર ભર્યું ફેબમાં અને ત્યારે ફેબમાં અહીંયા ક્લાસ જોઈન કરી લીધા અને પછીની અમારી બધી સ્ટ્રેટેજી કે તૈયારી ક્લાસ થ્રુ જ કરવામાં આવી હતી સર અમને કીધું હતું પહેલા દિવસથી કે તમે અમારી સાથે ચાલજો અમારી સાથે ચાલજો તો ઘણા વિદ્યાર્થીઓ આ જર્નીમાંથી રહી ગયા છે એ ક્યાર નહીં છૂટી ગયા છે ને અમે જ્યારથી ક્લાસ ચાલુ થયા ત્યારથી લગભગ અમારા ક્લાસ દોઢ વર્ષ જેટલો ટાઈમ પીરિયડ આનો રહ્યો જ્યારથી પ્રિલિયમ્સના ફોર્મ ભરાયા એની પહેલાંથી લઈને મીઝ પૂરી થઈ ત્યાં સુધી ત્યાં સુધી ક્લાસ અમારી સાથે જ રહ્યો છે ને એમના ગાઈડન્સ હેઠળ જ અમે તૈયારી કરી છે રાઇટ આમ પણ એવું કહેવાય છે મિત્રો કે જે વિદ્યાર્થી મિત્રો કાજીસરના ગાઈડન્સ અંતર્ગત તૈયારી કરતા હોય છે એ વિદ્યાર્થીને સફળતા ચોક્કસ પ્રાપ્ત થતી જ હોય છે કેમકે અહીંયા તમને એ લેવલની તૈયારી કરાવવામાં આવે છે અહીંની સ્ટ્રેટેજી છે એની જે પેટર્ન છે અને કાજીસરની જે મહેનત કરાવવાની જે રીત છે એમનો જે ભાવ છે એ ભાવ અને રીતના આધારે ઘણા વિદ્યાર્થીઓએ અત્યાર સુધી સફળતા પ્રાપ્ત કરી અને એ આપણે વન ટુ વન ટોક ટોપર્સ સાથે જયારે આપણે ચર્ચા કરીએ છીએ એમાં આપણને આઈડિયા આવતો જ જાય છે ખાસ કરીને બેન સૌ પ્રથમ જે રનિંગ છે એ તમે રનિંગ પર કેવી રીતે ફોકસ કર્યું કેટલો સમય તૈયારી કરી અને એના માટે તમને કઈ ચેલેન્જનો સામનો થયો સૌથી પહેલા નોટિફિકેશન જ્યારે જૂની ભરતી હતી તે એમાં પેટર્ન હતી હતી કે પહેલા તમે પ્રિલિમ એક્ઝામ ક્લિયર કરો અને પછી તમારું રનિંગ હોય લેકિન નોટિફિકેશન આયા પછી ખબર પડી કે અહીંયા પહેલા રનિંગ છે અને પછી પ્રિલિમ છે તો આ વસ્તુ બધા માટે શોખ તો હતી જ અને પછી આના ઉપર કોર્ટ કેસને એ બધું ચાલુ થઈ ગયું પણ એ દરમિયાન અમે ઘરે તૈયારી ચાલુ કરી પણ એક વસ્તુ જોઈએ કે ત્યાં અમારામાં અને કન્ટિન્યુટી સેટ જઈ નહોતી તો પછી અમે અહીંયા ક્લાસમાં આવ્યા કે અમારે તૈયારી કરવી છે તો પ્રિલિયમ વિથ મીસની બેચ અમને ક્લાસમાંથી પ્રોવાઈડ કરવામાં આવી અને રનિંગ માટે અમને કોન્ટેક કરી આપવામાં આવ્યો તો અમે રંગ જે ટાઈમ લાવવા ઘરે બે મહિનામાં થઈ ગયા એ ત્યાં નહોતો આવતો અહીંયા એક અઠવાડિયામાં કવર થઈ ગયો રાઇટ છે પ્રોપર તમને કોચિંગ મળે પ્રોપર એમનું ગાઈડન્સ મળે તો રનિંગમાં ચોક્કસ થતો જોયું છે કિસ્વાનું યોગદાન તમારા રનિંગમાં અને રનિંગની પ્રેક્ટિસમાં કેવું રહ્યું અમને જે ટોટલી અમે જે રનિંગવાળા અમારા સર હતા એ એમના અમે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નહોતા આવ્યા કોઈ દિવસ અમે અહીંયા એડમિશન લીધું ત્યારે જ અમને કીધું હતું કે તમને સર અહીંયાથી જ પ્રોવાઈડ કરવામાં આવશે તો સરનો કોન્ટેક ત્યાંથી કરવામાં આવ્યો અને ત્યાર પછી રનિંગ ત્યાં એમના ત્યાં થયું અને અમારી જે રનિંગ હતી એની પહેલાં કિશવા તરફથી મોક રનનું બે આયોજન કરવામાં આવ્યું હતું કારણ કે તમે માર્કેટમાં કોઈ જૂના સ્ટુડન્ટ્સને પૂછો તો એ તમને ખૂબ હાવી કરી નાખ્યા કે સેન્સર હોય આ હોય પેલું હોય કે તમને મે આમ રહી જવાનું પેલું રહી જાય તો અમારા બધા જે ડર હતા એ સરને રજૂઆત કરી તો સર અમારા માટે થઈ અને આખું જે રનિંગનો મોક રનિંગ મોક ટેસ્ટ તો ઘણી વખત આપેલા છે પણ મોક રનિંગ ફર્સ્ટ ટાઈમ લીધું તો અમારી એકેડમી એટલે એનાથી અમને ખૂબ ખૂબ ફાયદો દોડની પહેલા જ ક્યાંક તમારી થઈ ગઈ હા એટલે મેન્ટલી વિદ્યાર્થી મિત્રો રેડી થઈ જાય પ્રિપેર થઈ જાય અને જે એક હાવ હોય એક જે ડર હોય એક આપણે એમ હોય કે ભાઈ શું થશે એ બધો જ ડર નીકળી જાય જેવી રીતે આપણે બોર્ડ ની એક્ઝામ ટેન્થ એન્ડ ટ્વેલ્થ ની આપતા હોય અને સ્કૂલમાં આપણને એ મોક એક્ઝામ લેવાતી હોય છે સેમ એવી જ રીતે આ કિસ્વા દ્વારા વિદ્યાર્થી મિત્રો માટેનું આ મોક રનિંગ નું પણ આયોજન થયેલું અંદર હતો અને કેવી રીતે સફળતા પ્રાપ્ત કરી રનિંગમાં મારે સાડા આઠ મિનિટમાં કમ્પ્લીટ થયું હતું અને એમાં મને ત્રીસ માર્ક્સ મળેલા છે અને ટોટલી રનિંગવાળા સરને આભારી છું એના માટે કે ક્લાસના પ્રેશર અને ગ્રુપની સાથે રનિંગની મારી ખુદની મહેનત તો હતી જ પણ બધાના સપોર્ટની સાથે રનિંગ થઈ ગયું

તો એ વસ્તુ તો પહેલા પોતાના મગજમાંથી કાઢી નાખવી કારણ કે તમે જો સ્ટાર્ટ કરો કોઈ વસ્તુ તો પેલા થશે કે નહી થશે પણ પહેલા તમે સ્ટાર્ટ કરો થશે એક વખત શરૂઆત થઈ જાય પછી બધું જ થઈ જાય રાઈટ ડે બાય ડે બાય ડે સ્ટેપ બાય સ્ટેપ થતું રહેશે અને વાત એકદમ સાચી છે બેન કે ઘણી વખત બધું જ પહેલેથી વિચારી અને એટલો મોટો હાવ એટલો મોટો એ ડર બની જાય કે એનાથી શરૂઆત જ ન થઈ શકે ચેલેન્જનો સામનો કરવાની તૈયારીમાં હોય તો શરૂઆત કરવી એ બહુ મોટું સ્ટેપ છે ત્યારબાદ રનિંગ પછીનું જે તમારું પ્રિલિમનું સ્ટેપ હતું તમે પ્રિલિમ અને મેન્સની તૈયારી સાથે જ કરતા કે સૌ પ્રથમ પ્રિલિમ પર જ ફોકસ કરી અમારું સૌથી પ્રથમ તો થી અહીંયા શરૂઆત થઈ બે જે રીતે ચાલતી હતી અમને પ્રિલિમના લેક્ચર અને પ્રિલિમની ટેસ્ટ તો પ્રોવાઈડ કરવામાં આવતી હતી એની સાથે સાથે મીન્સના લેક્ચર બી આપવામાં આવતા હતા કારણ કે ગઈ વખતની જે પીએસઆઈની જે એક્ઝામ લેવાઈ હતી બે હજાર સત્તરમાં એમાં સર એવું કીધું હતું કે રિઝલ્ટ પછી સત્તર દિવસનો ટાઈમ આપ્યો હતો તો આ વસ્તુ માટે સરને સર ઈચ્છતા હતા કે અમે પહેલાંથી પ્રિપેર રહીએ મીન્સ માટે તો પ્રિલિમની સાથે સાથે જ અમને મીન્સના લેક્ચર બી પ્રોવાઈડ કરવામાં આવતા હતા અને એની તૈયારી બી જોડે જોડે કરવામાં આવતી હતી રાઈટ છે એટલે કે પ્રિલિમ પછી જો મેન્સમાં લાંબુ અંતર ગેપ ન મળે તો પણ આપણને સફળતા પ્રાપ્ત કરી શકીએ પ્રિલિમ અને મેન્સ ને પાસ કરવા માટે તમારી સ્ટ્રેટેજી શું રહી હતી સૌથી પહેલાં તો પ્રિલિમ ક્લિયર કરવા માટે એક વસ્તુ છે કે તમારે બહુ બધું સિલેબસ છે અને સિલેબસ જોઈને તમે જો એમ વિચારો આ ક્યારે પૂરું થશે તો એ ક્યારેય પૂરું નહીં થાય પહેલાં તમારે સ્ટાર્ટ કરવું પડે અને ક્લાસમાંથી અમને પ્રોપર ટાઈમટેબલ અને રીડિંગ એ બંને વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવતી હતી અહીંયાથી એમ કહેવામાં આવ્યું કે અમારી સાથે ચાલજો તમે તો ક્યારે અમારો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો એમનો ખુદને બી ખ્યાલ ન આવ્યો અને જ્યારે ક્લાસ કમ્પ્લીટ થયા ત્યારે અમારી પાસે એક જ વસ્તુ હતી એ હતું રિવિઝન અને રિવિઝન બી અમને અહીંયા હજી વચ્ચે ગેપ મળ્યો કારણ કે આ એક્ઝામ ઘણા વિવાદોમાં રહી હતી અને કોર્ટ કેસમાં બી રહી હતી તો એના લીધે વચ્ચે વચ્ચે ઘણો ટાઈમ મળ્યો તો ક્લાસમાં અમને એક જ બુક્સ ત્રણ ત્રણ વાર બી રિવિઝન મળી ગયું હતું તો ક્લાસની પ્રોપર સ્ટ્રેટેજી હતી એ જ અમારી બી હતી હંડ્રેડ એટલે ઘણી વખત સફળતા પ્રાપ્ત કરેલા જે એસ્પિરન્ટ છે એમના દ્વારા કીધેલી વાત જો તમે પણ અપનાવો તો તમને પણ ચોક્કસથી સફળતા પ્રાપ્ત થતી હોય છે અને કોઈ પણ સફળ વિદ્યાર્થીને તમે જ્યારે જોશો

જે જીકે બુક હું એવું માનતી હતી કે જીકે બુક છે અમારા જે પ્રિપરેશનની ભગવદ્ ગીતા છે બિકોઝ એમાં સિત્તેર ટકા સિલેબસ કવર થઈ જતું હતું અને ક્લાસમાં એક બુક અમને પાંચ પાંચ વાર રિવિઝન કરવામાં આવી હતી તો એ બુક મેં શરૂઆતથી લઈને એન્ડ સુધી ક્યારેય એને ટાઈમટેબલમાંથી આઉટ નહોતી કરી અત્યારે બી મને કોઈ પૂછે છે કે અમે તૈયારી ક્યાંથી સ્ટાર્ટ કરીએ તો એમ જ કહું છું એક જીકે બુક લો કિશવાની અને એ લઈને બેસી જાઓ બસ બસ એને શરૂઆતથી છેલ્લે સુધી એને રિવિઝન કર્યા કરો કર્યા કરો જ્યાં સુધી એક્ઝામ ના આવે ત્યાં સુધી બિકોઝ એ તમારી તૈયારીની ભગવદ્ ગીતા છે એમાં હિસ્ટ્રી ભૂગોળ સંસ્કૃતિ સાહિત્ય કોમ્પ્યુટર યોજનાઓ ઘણું બધું કવર થઈ જાય છે અને ઇન્ડિયા પ્લસ ગુજરાત બંનેનું એટલે જે બુક સોર્સ છે ઘણા બધા વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી સાબિત થતા હોય છે હું પણ ઘણી વખત જ્યારે ટોપર સાથે ચર્ચા કરતો હોઉં છું તો એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એ કાજીસરની બુક્સને સજેસ્ટ કરતા હોય છે તમે પણ ચોક્કસથી આ બુક્સમાંથી તૈયારી કરી શકો છો અને ખાસ જ્યારે તમે પ્રિલિમ્સમાં એક ટાઈમ ટેબલને લઈને જે ઉલ્લેખ કર્યો છે તમારું ટાઈમટેબલ જનરલી શું રહેતું દિવસમાં કેટલી કલાકની મહેનત હતી અને એક વિદ્યાર્થીએ બનાવવામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સૌથી પહેલા તમે ટાઈમટેબલ બનાવવા બેસો ત્યારે એક આદર્શ ટાઈમટેબલ નહીં બની નાખવાનું કે હું આ કરીશ આ કરીશ પહેલા પોતાની જાતને સમજો કે હું કયા ટાઈમે કઈ પ્રવૃત્તિ કરવા ટેવાયેલો છું રાઈટ તો એવું થાય કે ઘણી વાર કે હું આખી રાત વાંચીશ ને એ તમારો ઊંઘનો ટાઈમ હોય તો પહેલાં પોતાની જાતને ઓળખો તમારી જોડે કેટલા કલાકો અવેલેબલ છે એ જુઓ અને ત્યાર પછી ટાઈમટેબલ બનાવો અમારું ટાઈમટેબલ અમારા રનિંગના ક્લાસના લીધે એ રીતનું હતું કે અમારે સવારે પાંચ વાગે ઉઠવાનું થતું સાડા પાંચે ગ્રાઉન્ડ ઉપર ત્યાંથી ડાયરેક ક્લાસમાં આઠ વાગે આઠથી અગિયાર સાડા અગિયાર ક્લાસમાં થઈ જાય અને બાર વાગે અમે રૂમ ઉપર પહોંચતા ત્યાર પછી બપોરે બે કલાક જેવું આરામ અને પછી અમારું રીડિંગ ચાલુ થઈ જતું સાંજ સુધી જમ્યા પછી પાંચ છું રીડિંગ બાર વાગ્યા સુધી રાઈટ છે તો વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારી અનુકૂળતા મુજબ તમારા એ કોચિંગ હોય કોઈ પ્રેક્ટિસ સેશન છે એમને બાદ કરતા તમને જે સુટેબલ સમય બચે છે એમાં તમે ચોક્કસથી ટાઈમ ટેબલ બનાવી શકો એક બહુ સરસ મજાની વાત બેને શેર કરી કે બહુ આદર્શ કટ ટુ કટ એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ ટાઈમ ટેબલ જે વિદ્યાર્થીઓ બનાવે છે એ ટાઈમ ટેબલ એમના ટેબલ ઉપર જ રહે છે એમને ઇમ્પ્લિમેન્ટ કરવાનો ટાઈમ એમને ક્યારેય મળતો નથી ઘણી વખત બેન વિદ્યાર્થી મિત્રો ટાઈમ ટેબલ બનાવે છે અને એ ટાઈમ ટેબલ મુજબ જો ક્યારેક ન થાય આજના દિવસનું મેં નક્કી કરેલો ટાર્ગેટ છે એ દિવસ મુજબ જ્યારે પૂરો ન થાય તો એમને થોડો એ ગિલ્ડ ભાવ થાય છે કે હું ટાઈમ ટેબલ ફોલો નથી કરી શકતો અંદરથી એ ભાવ એમને આવે છે તો જ્યારે તમારી થી ટાઈમ ટેબલ કેરેક ફોલો ન થતું ત્યારે તમે શું કરતા ટાઈમ ટેબલ વસ્તુ આપણે હ્યુમન નેચર છે ટાઈમ ટેબલ એક ફિક્સ છે રોબોટ માટે હોય એ આપણાથી કોઈ દિવસ ફોલો થવાનું જ નથી હું 14 કલાકનો ટાઈમ ટેબલ બનાવીને 12 કલાક જેટલું જ રીડ કરી શકતી હતી બીકોઝ કોઈ બી વસ્તુ તમે લખી દો છો પણ આપણે ઘણી વસ્તુઓ ટેકલ કરવાની હોય છે રીડિંગ સિવાય બી ઘણી બધી તો તમે શરૂઆત કરો સવારથી ત્યારે એવું થાય કે તમે 7 વાગે બેસી જવાનું ટાર્ગેટ કર્યો અને સવા 7 ત્યાં થઈ ગયા હોય તો ઘણા લોકો એવું કરે કે આજ તો સવા સાત થઈ ગયા તો હું આઠ વાગ્યાથી ચાલુ કરીશ તો એ વસ્તુ ના કરતા જ્યાંથી તમારું ટેબલ છૂટ્યું છે ત્યાંથી પકડવાનો ટ્રાય કરો કે આજે સાત વાગે બેસનો તો વાંધો નહીં સાડા સાત થઈ ગયા તો બસ અહીંયાથી હું સ્ટાર્ટ કરું જે વસ્તુ છૂટી ગઈ છે એના ઉપર અફસોસ ના કરો પણ જ્યાંથી છૂટ્યું છે ત્યાંથી પકડી અને પછી એની સાથે ચાલવાનું ટ્રાય કરો તો એનાથી ભલે થોડું આગું પાછું થશે પણ તમારું સિલેબસ કવર થઈ જશે અને ટાઈમટેબલમાં પોતાને સ્પેસ આપો એટલું બધું ટાઈટ ટાઈમ ટેબલ ના બની દો કે તમને હા અને ટાઈમ ટેબલ કોઈનાથી કમ્પલીટ નથી થતું જે લોકો એવું કહેતા હોય કે ટાઈમ ટેબલ કમ્પ્લીટ થાય છે તો એક બે ત્રણ દિવસ કે એક અઠવાડિયા માટે પછી તમે સ્ટ્રેસફુલ થઈ જ જાવ એ વસ્તુમાં અને જો તમારું ટાઈમ ટેબલ ફોલો ના થાય અને તમને ગિલ્ટ થાય તો તો બહુ સારી વસ્તુ કહેવાય કે તમે તમારા ગોલ ગોલ પ્રત્યે એટલા ડેડિકેટેડ છો નહીં તો ઘણી હા ઘણી વસ્તુ એવું થાય કે નહીં ફોલો થતું તો મૂકી દો સાઈડમાં હું મારી રીતે જ રીડિંગ કરીશ રાઈટ છે એ ટાઈમ ટેબલ અને ઘણા મિત્રો તો એટલી વખત ટાઈમ ટેબલ બનાવે કે ટાઈમ ટેબલ બનાવવા માટે એક ટાઈમ ટેબલ બનાવતા હોય ક્યારે ક્યારે ટેબલ બનાવવું છે ખાસ કરીને બેન જો તમારા પરિવાર વિશે વાત કરવામાં આવે તો તમારા પરિવાર તમારું બેકગ્રાઉન્ડ વિશે જો વિદ્યાર્થીઓને થોડું જણાવો તો શું કહેશો મારો જન્મ રાજસ્થાનમાં થયેલો છે તો બેઝિકલી આઈ એમ ફ્રોમ રાજસ્થાન અને અહીંયા અમે આટલા ટાઈમથી હું ઘરમાં સૌથી મોટી છું અને ફર્સ્ટ અમારા સમાજમાંથી કહો કે ઘરમાંથી કહો ફર્સ્ટ છું જે ટ્વેલ્થ પછી મેં સ્ટડી કરી હોય અને ગવર્મેન્ટ જોબ મારા ઘરમાં એક હાવ હતો કે આપણે ગવર્મેન્ટ જોબથી કાંઈ લેવા દેવા જ નથી મળે જ નહીં તો એ વસ્તુ મને બહુ મોટિવેટ કરી કે આ તો હવે લઈને જ બતાવી છે એમ એવી વસ્તુ તો છે નહીં કે જે ના કરી શકાય તો જ્યારે બી હું ઘરમાં વાત કરી કરતી કે મારે જોબ લેવી છે ત્યારે એમ જ કહેતા કે આપણાથી નહીં થાય આ બધા મોટા લોકોના કામ છે તો પછી એ વસ્તુ મને અંદરથી બહુ ખૂંચતી કે હવે હું લઈને બતાવું અને પછી વાત કરી છે રાઈટ જ્યારે તમે પીએસઆઈ ની અંદર સફળતા પ્રાપ્ત કરી ખાખી વર્દીનું એક સ્વપ્ન સુપર ક્લાસ થ્રી તરીકેનું સાકાર થયું અને ઘરે આ ન્યૂઝ જ્યારે મળ્યા ત્યારે એ થોડો માહોલ અથવા તો તમે જે પ્રાઇડ જે ફીલ કર્યું એ જો શેર કરી શકો તો બેન સૌથી પહેલા તો મીન્સ એક્ઝામ પૂરી થઈ એટલે આશા તો હતી જ કે મેરિટમાં હશું બટ તો બી એમ કે રિઝલ્ટ આવે પછી બધું ક્લિયર થાય તો રિઝલ્ટ સાંજના ટાઈમે આવ્યું હતું એની પહેલાં ઘણા બધા સર્વે ચાલતા હતા માર્કેટમાં તો એમાં નામ આવતું હતું રિઝલ્ટ આવ્યું તો પહેલાં તો મને બિલી વાત ના થયું કે રિઝલ્ટ આવી ગયું છે પછી બધાના કોલ આવવાના ચાલુ થયા તો હા એમ થયું સાઈટ ઉપર જોઈએ કે રિઝલ્ટ ડિક્લેર થઈ ચૂક્યું છે અને જ્યારે મેં એવું કીધું કે મારો ફિમેલમાં થર્ડ રેન્ક અને બ્રિટનમાં ફર્સ્ટ છે તો ફેમિલી તો હજુ બી ટ્રસ્ટ નહીં જ કરી શકતી કે હું થઈ ગઈ છું એ લેવલ એ ટ્રસ્ટ જ નહીં હતો કે આપણે પાસ કરી શકીએ પર પાસ તો દૂરની વાત છે પણ જ્યારે તમે ટોપ થાવ છો તો એ પરિવારની પણ ખુશી એક લેવલની હોય છે તમારી પણ ખુશી એક હોય છે મિત્રો દુનિયા તો ચોક્કસ તમને કહેવાની જ છે અને બેનને જેમ શરૂઆતમાં કહેતા કે તું નહીં કરી શકે જ્યારે પાસ થયા પછી એ જ દુનિયા આજે એમ કહે છે કે અમને તો ખબર જ હતી કે તું કરી જ લેવાની છે તો આ દુનિયા પાસેથી કયા ડાયલોગ છે એની સ્ક્રિપ્ટ તમારે લખવાની છે આજે આ કિશવા ટોકના માધ્યમથી તમે તમારી સ્ક્રિપ્ટને જાતે બનાવો એ જ ફક્ત હેતુથી અને પર્પઝથી આજે અમે તમારી સાથે ચર્ચા કરી રહ્યા છે બેન પ્રિલિમમાં કયા કયા સ્ટેપ્સનું વિદ્યાર્થી એક્ઝામ્સ આપતી વખતે ધ્યાન રાખી શકે સૌથી પહેલાં તો તૈયારી દરેક માણસ કરતું હોય છે અને એ તૈયારીમાં બુક લઈને બેસી જાય અને રીડિંગ કર્યા કરે એ પોતાની જાતને કોઈ દિવસ મૂલ્યાંકન કરતું જ નથી કે ક્યાં પહોંચ્યું છે તો સૌથી મહત્ત્વની વસ્તુ જે મારી સાથે મારા ગ્રુપમાં હતા અને જે હાલ નથી સક્સેસફુલ થઈ શક્યા એમના માટે મને આ વસ્તુ જોવા મળી કે એ ટેસ્ટ આ બધાથી દૂર ભાગતા હોય છે મૂક ટેસ્ટ ટેસ્ટ તો હું એમાં માનું છું કે તમારે રીડિંગ ઓછું હશે તો ચાલશે પણ મેક્સિમમ ફોકસ તમારો ટેસ્ટ ઉપર હોવો જોઈએ બિકોઝ ટેસ્ટ છે ને તમને રોજ બતાવશે કે તમે ક્યાં પહોંચ્યા ક્યાં પહોંચ્યા એક રસ્તો બતાવશે ને જો તમે એ રસ્તાથી ભટકો છો તો ફરી તમે ત્યાં આવી શકો કારણ કે આ ખૂબ એક લાંબી જર્ની છે તો એની અંદર જો તમે એક વે પકડી લો એક પહેલા દિવસથી અને પછી એના ઉપર ચાલ્યા જાઓ તો તમને ખ્યાલ નહીં આવે કે તમે ક્યાં પહોંચ્યા અને હા એની કિશવાની જે ડેલી ટેસ્ટ હોય છે મને સૌથી વધારે ફાયદો એ ટેસ્ટના લીધે થયો છે ફેકલ્ટી બુક્સ એ બધું જ હતું જ મારી સાથે બટ એક ટેસ્ટ વસ્તુ એવી હતી કે જે મને સૌથી વધારે ગમતી હતી અને અહીંયાની કિશવાની ડેલી ટેસ્ટ જે માર્કેટમાં આપણે વ્યૂ સાંભળ્યો તો બધા એવું જ કહેતા બહુ હાર્ડ હોય છે અને જ્યારે અમે ટેસ્ટ આપતા ત્યારે શરૂ શરૂમાં મારો રેન્ક હતો ઝીરોથી સાતમાં પચીસ માર્ક્સની ટેસ્ટમાંથી ડેલી ઝીરોથી સાતમાં ઊભું થવું પડતું અને જ્યારે ત્યારે જે ગિલ્ટ ફીલ થતી અને સર આવીને ખખડાઈ જતા ત્યારે રોજ એવું થતું કે કાલ તો હું જબરજસ્ત નાખીશ કાલ તો પણ એ કાલ થતી જ નથી પણ ધીરે ધીરે એક લિંક પકડાઈ અને થતું ગયું બધું અને પછી ફાઇનલી રીડ થવા માંડ્યું પછી એ જ સ્કોર જ્યારે પચીસ ચોવીસમાં બોલાવવા માંડ્યા તો એમાં ઊભા થવા માંડ્યા એની ટેસ્ટનું લેવલ બહુ હાર્ડ હતું તો અમે ઘણીવાર વિચારતા કે આવી ટેસ્ટ લઈને અમને બનાવવા શું માર્ગ થશે સર પણ અત્યારે સમજાય છે કે એ ટેસ્ટ લીધી હતી એ ટાઈમે જે અમને યાદ રાખવાનો ટ્રાય હતો એ અમને એક્ઝામમાં કામ લાગ્યો બાકી ઓપ્શન આપીને એ ટાઈમે સારા સારા માર્ક્સ અમને વધારે મળી જાત તો અમે એમને એમ જ શું કહેવાય ઓવર કોન્ફિડન્સમાં આવી જાત અને એ વસ્તુઓ અમને એક્ઝામમાં ખૂબ નડત એના કરતાં એ હતું કે અમને પહેલાંથી જ રિયાલિટીનું ભાન કરાવતા હતા ક્લાસમાં કે તમે ક્યાં છો અને કોઈ ખોટે ખોટા વખાણ કે કોઈ કઈ વસ્તુ અમને એવી રીતે પ્રોવાઈડ નહોતી કરવામાં આવતી કે જેથી અમને આગળ જઈને નુકસાન થાય રાઈટ એટલે જીરો થી સાતમાં જ્યારે તમારો સ્કોર આવતો હોય છે તો એમનું વિશેષ સન્માન થતું હોય છે આ કાજી સાહેબની એક બહુ મોટી રીત છે અને એ સન્માનમાં મોટાભાગે બેન ભાગ લેતા હતા પણ આજે રિટનની અંદર એ જ બેનનો સમગ્ર ગુજરાતની અંદર ફર્સ્ટ રેન્ક છે તો મિત્રો તમે સમજી શકો છો કે એક કોચિંગ એક ટ્રેની અને એક રીત કેટલી અગત્યની બનતી હોય છે અને એ રીતનો જ આજે બેનને ખૂબ મોટો બેનિફિટ થયો છે બેન મેન્સ એક્ઝામ રિટર્નની જો આપણે વાત કરીએ તો રિટર્નમાં તમારો ફર્સ્ટ રેન્ક છે તો એમાં સ્ટ્રેટેજી કેવી હતી કઈ સ્ટ્રેટેજીના આધારે તમે આ મોટી સફળતા પ્રાપ્ત કરી છે એના ઉપર આપણે વાત કરીએ તો આપશું કે છે પછી અમારી જોડે રનિંગ તો કમ્પ્લીટ થઈ ચૂક્યું હતું અને એક માત્ર ક્લાસ અને રીડિંગ બે જ ઓપ્શન વધ્યા હતા તો મેઇન્સનો સિલેબસ એકદમ ક્લિયર હતો કે ગુજરાતી ઇંગ્લિશ કાયદો અને જીકેનું પેપર જીકેની તૈયારી અમે ઓલરેડી પ્રિલિમમાં કરી ચૂક્યા હતા એટલે એના માટે ખૂબ ઓછો ટાઈમ આપતા હતા તો અમારા માટે સ્કોરિંગ સબ્જેક્ટ બાકીના ત્રણ રહ્યા હતા ગુજરાતી ઇંગ્લિશ અને કાયદો તો એમાં કાયદો અને ઇંગ્લિશ બંને કાઝીસર દ્વારા અમને ભણાવવામાં આવ્યા હતા અને એમાં કાયદોમાં બીજા સબ્જેક્ટમાં તો ચાલો તમે હું કોઈને કોઈ વખતે કોન્ટેકમાં હતી જ બટ કાયદોમાં હું અહીંયા ક્લાસમાં આવી ત્યારે એકદમ ઝીરો લેવલથી સ્ટાર્ટ કર્યું અને કાયદામાં મારા મીન્સમાં એટી સેવન છે તો એ સૌથી વધારે મને ખુશીની લાગણી થઈ કે બીજા સબ્જેક્ટમાં આવડતું હતું તો બી એટલો સ્કોર હું ના કરી શકી જેટલો મેં કાયદામાં સૌથી વધારે કર્યો છે અને કાયદામાં એક અહીંયાથી પેટર્ન હતી કે તમને કાય સર લેક્ચર લે પછી બીજા દિવસે એ લેક્ચરની ટેસ્ટ હોય અને સર બી જે ટૉપિક ચલાવે એમાંથી ક્વેશ્ચન કરે અને પછી જ આગળ ચાલતું તો આ વસ્તુ અમને રોજ એવું નહોતું કે આજે ભણી લીધા બસ બુક બંધ કરી દો એક્ઝામ આવશે ત્યારે વાંચી લઈશું એ વસ્તુ અમને નહોતી કારણ કે કાલે જઈને ક્લાસમાં ઊભા થવાનું છે અને જો નહીં આવડ્યું તો ખૂબ સાંભળવું પડશે આખા ક્લાસ વચ્ચે ઇન્સર્ટ ઇન્સલ્ટ થશે એનાથી બેટર છે કે તમે વાંચી લો અને બીજી કે ગુજરાતી અમને પ્રિલિમની તૈયારી સાથે જ કમ્પ્લીટ કરી દેવામાં આવ્યું હતું અને ઇંગ્લિશમાં સૌથી વધારે ક્લાસનો જ ફાળો રહ્યો છે અમારા તો ઇંગ્લિશ માં સૌથી પહેલા તો સર છત્રીસ જેટલા લેકચર લીધા છે અમારા અને દરેક ટોપિક એટલી ડેપમાં કરાયું છે અને દરેક ટૉપિક પછી એની ટોપિક વાઇઝ ટેસ્ટ લેતા હતા એના પછી મેગા ટેસ્ટ મૂક ટેસ્ટ અને મેગા ટેસ્ટ દરેક ટોપિક પૂરો થાય ત્યારે બસો ત્રણસો માર્ક્સની હોતી હતી ત્યારે અમને વિચાર આવતો બસો ત્રણસો માર્ક્સથી શું કામ લેતા હશે પણ પછી ખ્યાલ આવ્યો કે ઇંગ્લિશ સબ્જેક્ટ એવી વસ્તુ છે કે જ્યાં તમે નિયમો ગોખો તો એનાથી કંઈ ફરક નહીં પડવાનો મેક્સિસ્ટ

ઇંગ્લિશ હું પોતે ગુજરાતી મીડિયમમાંથી આવું છું અને ઇંગ્લિશથી એટલા બધા કંઈ નજીકના સંબંધો મારાય નહોતા જ્યારે ક્લાસ જોઈન કર્યા ત્યારે હું બી ઇંગ્લિશથી જેટલી આખા ગુજરાતની પ્રોબ્લેમ છે મેથ્સ અને ઇંગ્લિશ અને એ મારી બી એ જ હતી લેકિન ક્લાસમાંથી કહેવામાં આવ્યું કે તમે ઇંગ્લિશમાં મારી સાથે ચાલજો અને મેક્સિમમ પ્રેક્ટિસ કરજો મેં ઇંગ્લિશની એટલી બધી પ્રેક્ટિસ બુકો વસાઈ દીધી કે બસ ડેલી તમારે આંખો બંધ કરીને કોઈ બી ટાઈમ ટેબલ હોય મેન્સ હોય કે પ્રિલિમ હોય પ્રિલિમના એક અઠવાડિયા પહેલાં સુધી હું ઇંગ્લિશ અને મેથ્સ બંને ફોલો કરતી હતી ડેલી એક કલાક અને એમાં બીજું કાંઈ ને ગોખવાનું નહીં કોઈ બી વસ્તુ બસ એની પ્રેક્ટિસ કરો હું બી એક ટાઈમે ઝીરો હતી ઇંગ્લિશમાં તો જ્યારે મેં પ્રિપરેશન સ્ટાર્ટ કરી ત્યારે મને સૌથી વધારે ડર આ વસ્તુનો હતો કે મને ઇંગ્લિશ તો આવડતું જ નથી તો મારું શું થશે બીકોઝ સ્કૂલથી લઈને ગ્રેજ્યુએશન સુધી એક પેપર આપ્યો ને એ બી કઈ રીતે આપ્યું એ આપણે જાણતા જ હોય બધા તો અને અહીંયા ગવર્મેન્ટ એક્ઝામમાં બધાને કમ્પીટ કરવું એ બી ઇંગ્લિશમાં તો એ બહુ એક ટફ વસ્તુ કહેવાય તો એક વસ્તુ મને સમજાણી કે પ્રેક્ટિસ દરેક વસ્તુને સેલ્લી કરી દેશે ખાસ કરીને જો ઇંગ્લિશ અને મેથ્સને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓને એ તો કોઈ પણ એક્ઝામ આપવાના છે એમાં એમનો એ સબ્જેક્ટ રહેવાનો જ હશે અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીને બહુ મોટી ચેલેન્જ આવતી હોય છે પણ જો તમે પ્રોપર પ્રેક્ટિસ કરો તો બેનની જે મેઇન્સમાં જે સફળતા છે એવી સફળતા તમે પણ ચોક્કસથી પ્રાપ્ત કરી શકો છો ખાસ કરીને રિવિઝનની તમે શરૂઆતમાં જ વાત કરી બેન કે સતત થવું ખૂબ જરૂરી છે તૈયારીમાં રિવિઝન તો રિવિઝન માટે તમારી સ્ટ્રેટેજી શું રહેતી સૌથી પહેલાં તો બધા લોકો કહેતા હોય છે ને કે અમે બધું તમે બુક્સ રીડ કરો છો એ જ અમે બી રીડ કરીએ છીએ તો કેમ મમ્મી એક્ઝામ પાસ નહીં થતા શરૂઆતમાં જ્યારે મેં તૈયારી ચાલુ કરી ત્યારે આ ક્વેશ્ચન મારો બી હતો જ કે યાદ નથી રહેતું કઈ રીતે એક્ઝામ ક્રેક કરવી બટ એક વસ્તુ પછીથી સમજાઈ કે રીડિંગથી તો કોઈ પાસ ભાગ કોઈ દિવસે એક્ઝામ પાસ નહીં થવાની અને આપણે કંઈ વિવેકાનંદ નથી કે તમે રીડિંગ કરો ને તમને બધું યાદ રહી જાય એટલા માટે હું એવું જ વિચારું છું કે રીડિંગ કરતા હશો ને તો કોઈ દિવસ એક્ઝામ ક્લિયર નહીં થાય એક્ઝામ ક્લિયર કરવાનો એક જ રસ્તો છે અને એ છે મેક્સિમમ રિવિઝન તમારી બુક્સના આગળના પાંચ પેજ ને પાછળના પાંચ પેજ નહીં રહે ને એ દિવસે વિચારવાનું કે હા મેં આનો પ્રોપર ન્યાય આપ્યો છે જો તમે સબ્જેક્ટને ન્યાય નહીં આપો તો એક્ઝામ તમને ન્યાય નહીં આપે એટલા માટે હું એવું ફોલો કરતી હતી કે જ્યારે મેં તૈયારીની શરૂઆત કરી ત્યારે માર્કેટમાં કોઈ બી કે આ બુક સારી છે પેલી બુક સારી છે તો લઈ આવતા અને રીડ કરી નાખતા અને પછી પાછા ઘરે એમ વિચારતા કે પૂછાયું તું તો આમાંથી તો કેમ યાદ નહોતું આવ્યું કેમ હું કન્ફ્યુઝ થઈ ગઈ બટ પછી સમજાયું કે એક બુક વાંચો પણ એને પાંચ વાર વાંચો અને આ વસ્તુ સમજાય એના પછી એક્ઝામો ક્લિયર કરવાની ચાલુ કરી નાખી એટલે આજે તૈયારીની જે એક પ્રોપર રીત છે એ પ્રોપર કોચિંગથી અને પ્રોપર કોચ દ્વારા ખૂબ સારી રીતે તમે સફળતાથી પાસ કરી શકો છો ખાસ કરીને બેન્સ આપણે પ્રિલિમની વાત કરી છે રિટર્નની પણ આપણે વાત કરી છે દોડની પણ આપણે તૈયારીની વાત કરી છે પણ આ બધી જ યાત્રા દરમિયાન એક મન જે છે એ તો સતત એમાં વિચારો આવ્યા જ કરે આ કરી કરી લઉં લઉં તે આજે ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટા ગૂગલ અને મિત્રો ફ્રેન્ડ સર્કલ મૂવી સિરિયલ સિરીઝ આ બધા એટલા બધા ડિસ્ટ્રેક્શન છે અને એમાં આપણા બધાની પાસે છ ઇંચની સ્ક્રીનનો મોબાઈલ ડોટ જીબી મુકેશભાઈના આશીર્વાદ છે તો આ બધાથી કેવી રીતે બચવું સૌથી પહેલા તો જો તમે તૈયારી માટે અંદરથી સિન્સિયર હોય સિરિયસ યસ તો એ વસ્તુઓ તમને હું માનું ત્યાં સુધી સોશિયલ મીડિયા તમને એટલું બધું ડિસ્ટ્રેક્ટ ના કરી શકે તો સોશિયલ મીડિયામાં રહો તમે તો તમે અવેર રહેશો એનાથી બટ એ તમારે એજ્યુકેશન પર્પઝથી હોવું જોઈએ હું જ્યારે મેં તૈયારી કરી ત્યારે હું બે જ એપ અને ટેલિગ્રામ બે જ એપ્લિકેશન યુઝ કરતી હતી એના સિવાય મેં બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ત્યાં એ બધા અનઇન્સ્ટોલ કરી દીધા હતા કારણ કે દરેક વસ્તુમાં તમારે કંઈક તો છોડવું જ પડશે કંઈક મેળવવા માટે આ બધું છે જ એ પોતાની જાતના વસ્તુ સમજાવવાની કે આ બધું છે જ કારણ કે હું એક્ઝામ ક્લિયર કરી લઈશ પછી મને કોઈ કહેનારું નહીં હોય કે તું આમ કર કે આ કર એટલા માટે થોડા ટાઈમ પૂરતું એ બધાને હોલ્ડ કરી અને પોતાની જાતને અંડરગ્રાઉન્ડ કરી લેવાની તો એ તમને સક્સેસફુલ થવામાં ખૂબ હેલ્પફુલ થશે અને બીજી વસ્તુ કે ફ્રેન્ડ્સ ફેમિલી તો હું એવું માનું કે ફેમિલીમાંથી આપણે એક સમાજમાં રહેતા એટલે ફેમિલીની બી પ્રેશર તો હોય જ કે હજી કેટલું ભણશે હજી કેટલા દિવસ થશે અને આપણે આપણી એક્ઝામ પેટર્નો તો જોતા જ હોય કે ક્યારે ફોર્મ ભરાય અને ક્યારે એક્ઝામ લેવાતી હોય છે એ દરમિયાન ફેમિલીને બહાર જવાબ આપવા પડતા હોય એટલે ફેમિલી આપણને પ્રેશર આપે કે હજી કેટલા દિવસ હજી કેટલા દિવસ તો એ વસ્તુઓ તો થવાની જ છે એનાથી બહુ પ્રેશર લેવાની જરૂર નથી બસ કહી દેવાનું કે હા થોડીક વાર થોડીક વાર કોઈ તમને ફેમિલીવાળા એટલા તો સારા હોય જ બધાના કે તમને વધારે પ્રેશર ના કરે બીજી વસ્તુ કે તમારું ફ્રેન્ડ સર્કલ એ તમારી સૌથી મોટી વસ્તુ આમાં મેટર કરતી હોય તો એ છે ફ્રેન્ડ સર્કલ તમારું ફ્રેન્ડ સર્કલ તૈયારીવાળું જોવું જોઈએ જો તમે તૈયારી કરતા હોય તો જો એમાં એક બે બી હશે કે જે બહાર ફરવા વાળા હશે કે આ તે એ તમને ખૂબ ડિસ્ટ્રેક્ટ કરશે એનાથી બેટર છે કે તમારું ફ્રેન્ડ સર્કલ એ જ રીતે ચોઈસ કરો કે તમને હેલ્પફુલ થાય દરેક વસ્તુમાં રાઈટ એટલે તમારો જે માહોલ છે જે કલ્ચર છે એ જેટલું બેસ્ટ હશે એટલી સારી સફળતા પ્રાપ્ત થશે જો એ એન્જોયવાળો મજાવાળો એ મૂવીના રિવ્યૂવાળો એ સિરીઝના અપડેટવાળો હશે તો તમને એ જ દિશામાં તમને ગાઈડ કરશે ને એ જો કોઈ નવા સોર્સની બાબતમાં કોઈ નવા ટોપિકની બાબતમાં કોઈ જી કેના ટોપિકને અપડેટ કરવાનો માહોલ હશે તો તમને ત્યાં હેલ્પફુલ થશે ખાસ કરીને બેન તમે જે વાત કરી છે કે બેન માટે તૈયારી કરવી બહુ મોટી ચેલેન્જ એટલા માટે હોય છે કે ડે બાય ડે જ્યારે ઉંમર નીકળતી હોય છે પરિવારની આપણી જે સંસ્કૃતિ છે એમાં એક એન્ગેજમેન્ટ છે મેરેજ છે અને એમાં પણ આઉટ ઓફ ટાઉન જઈને જ્યારે કોઈ દીકરી તૈયારી કરતી હોય છે તો જેટલું છોકરાને પરિવાર જેટલો સમય આપી શકે છે એટલો કદાચ એ છોકરીને સમય ન પણ આપે અને ઘણા બધા બહેનોને આ ચેલેન્જ છે કોઈના મેરેજ થઈ ગયા છે કોઈ મેરેજ પછી તૈયારી કરી રહ્યા છે કોઈ એવા છે કે જેની બેબી છે અને બેબીની સાથે એ તૈયારી કરી રહ્યા છે તો આવા તમામ બહેનો માટે તમે એક મોટિવેશન માટે શું કહેશો સૌથી પહેલા તો ચેલેન્જીસ તો લાઈફનો પાર્ટ ઓફ લાઈફ છે જ એની સાથે જ તમારે દરેક વસ્તુ કરવી પડશે કોઈકને મેરેજ થઈ ગયા છે કોઈકને મેરેજનું પ્રેશર છે એ બધું રહેવાનું જ પણ તમારી ફેમિલી સપોર્ટિવ હોય તો બધી વસ્તુઓ પોસિબલ છે કારણ કે આપણે જીપીએસસી યુપીએસસીમાં બી જોતા હોઈએ છીએ કે એ લોકો ખૂબ મોટી ઉંમરે પોતાના બાળકો સાથે તૈયારી કરી શકતા હોય તો એ કારણ આપું કે ના હું મારે ફેમિલી છે મારી સાસરીમાં છું કે મારા બાળકો છે એ વસ્તુ નહીં તમને એટલી બધી ટેકલ કરે કે તૈયારી થઈ જ જાય અને આગળ એટલી બધી હાર્ડ વસ્તુ નથી તમારી ફેમિલી સપોર્ટ કરતી હોય તો બધું પોસિબલ છે જ્યારે તમે તમારા તૈયારીના સમયમાં હતા અને એ તૈયારીમાં ક્યારેક તમે હિંમત હારી ગયા હોય ક્યારેક હતાશ થયા હોય ક્યારેક નિરાશ થયા હોય કોઈ ટેસ્ટમાં સ્કોર ઓછો આવ્યો હોય ક્યારેક તું તમને એવું થયું કે ક્યારે હવે થશે કે નહીં ડાઉટ આપણા ઉપર થતો હોય અને આ હતાશા નિરાશામાંથી બહાર આવવા માટે તમે શું કરતા ત્યારે તમારા માટે એ સોર્સ ઓફ મોટિવેશન સોર્સ ઓફ એનર્જી શું રહેતો આખી આ એક્ઝામ જ્યારથી ફોર્મ નોટિફિકેશન આવી અને એક્ઝામ મીન્સ એક્ઝામ પૂરી થઈ ત્યાં સુધી લગભગ દોઢ વર્ષનો સમયગાળો રહ્યો છે આની વચ્ચે દોઢથી બે વર્ષનો અને પાછી આ એક્ઝામ નોટિફિકેશન આવી છે ત્યારથી પાછી પ્રિલિમ વખતે વિવાદમાં રહી છે તો આખો એક લાંબો સમય આમાં નીકળી ગયો છે આની સાથે તો માર્કેટમાં બધી વસ્તુઓ ચાલતી જ હોય છે કે એક્ઝામ નહીં લેવાય આ તે ત્યારે અમને બી વિચારો આવતા કે હવે જતા રહીએ ઘરે કે હવે નહીં તૈયારી થાય કે હવે મૂકી દઈએ કારણ કે લેવાય લેવાય તો બધી સાથે પણ લેવાતી ત્યારે અને અમારો પ્રોબ્લેમ હતો કોરોના કોરોનાની ફર્સ્ટ વેવ પછી અમે ક્લાસ જોઈન કર્યા હતા પછી સેકન્ડ વેવ આવી તો એ પાછા ઓનલાઈન થઈ ગયા ઘરે જવું પડ્યું પછી પાછા રનિંગ બી બંધ થઈ જાય પછી પાછું આવવું પડ્યું તો એ જે આખો ટાઈમ પીરિયડ હોય એમાં એક ટાઈમ એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થવું પાછી ત્યાંથી પરમિશન લઈને આવું એ ખૂબ કાઠું પડી જતું અમારા માટે તો એ વખતે ઘણી વાર નિરાશ થઈ જતા અને મારી એક જોબ પહેલાથી ચાલુ જ હતી તો એવું થતું કે હવે આ બધું મૂકીને જતા રહીએ પાછા નહીં થાય અને ક્યારે એક્ઝામ લેવાશે કાંઈ નક્કી નહીં ઘણા લોકો એવું કહેતા હજી તો ચૂંટણી પછી લેવાશે તો માર્કેટમાં રોજ કંઈક અપડેટ આવે અને રોજ અમે ઘણીવાર એવું થાતું કે નિરાશ થઈ જતા ત્યારે અમે રાહ જોતા હતા કે ક્યારે ક્લાસમાં જઈએ ક્યારે સર મળે અને ક્યારે સર અમને ઇન્ફોર્મેશન આપે અને પછી જ્યારે સરનો લેક્ચર આવતો તો સર જ્યારે અમને કોઈ બી વસ્તુમાં ઇન્ફોર્મેશન આપતા તો એ સો સો ટકા સાચી જ હતી કારણ કે બધા સોર્સમાંથી જાણીને કહેતા હતા તો ક્લાસમાં આવી અને સર અમે જે બી બોલતા કે ના આમ નહીં થાય કે આ અત્યારે લેવાઈ જશે કે નહીં લેવાય તો એ વસ્તુ અમને એટલી શાંતિ થઈ જતી કે અમને એમ થતું કે ચલો થઈ ગયું હવે આપણે રીડિંગ જ કરવાનું છે આપણા માટે લડવા વાળું કોઈ છે બરાબર શું એટલે તમારો જો એ તૈયારી કરવાનો ભાવ હોય તો ચોક્કસથી તમને એનું માર્ગદર્શન મળતું હોય છે ધીરજ જો રાખીએ તો ચોક્કસથીમાં આપણને દિશા પણ એક પ્રકાશ ચોક્કસ પ્રાપ્ત થતો હોય છે અને એ પ્રકાશના અંજવાળે આપણે તૈયારી ચોક્કસ કરી શકતા હોઈએ છીએ અને ખાસ જો એન્ડ તરફ આપણે જઈએ બેન તો એક ચોક્કસથી મારે તમને પ્રશ્ન પૂછવો છે કે આખી યાત્રા દરમિયાન તમે જે હમણાં જ વાત કરી કે કોવિડમાં ઘણું બધું એ પ્લસ માઇનસ થયું આવવાનું થાય જવાનું થાય રિપોર્ટ એવરીટાઈમ એ ચેક કરવું પોઝિટિવ નેગેટિવ અને એમાં પણ પરિવારને ચિંતા હોય કે બહાર જવું અને વચ્ચેનો જે સમયગાળો એમાં તો કોઈ ચિંતા ન હોય પણ આ સમયગાળામાં પણ અને આખી જ તમારી તૈયારીની યાત્રામાં પરિવારનો સપોર્ટ તમને દિવસથી સપોર્ટમાં જતી અને જયારે બી એવું થાય કે હવે નહીં થાય કારણ કે સક્સેસફુલ માણસ એવું નથી કે ફર્સ્ટ ટાઈમ થઈ જતું હોય ઘણી બધી વખતે ફેલ બી થતું હોય છે થોડા માટે રહી બી જતું હોય છે ત્યારે તમે દુખી હો અને ફેમિલી બી દુઃખી હોય જ પણ ફેમિલી પોતાના દુઃખને છુપાવીને અને તમને મોટિવેટ કરવા આવે કે વાંધો નહીં થઈ જશે નેક્સ્ટ ટાઈમ તું ટ્રાય કર અમને તારા ઉપર ટ્રસ્ટ છે ત્યારે એ વસ્તુ એમ થતું કે હા કંઈ નહીં તો ફેમિલી તો સપોર્ટમાં છે બીકોઝ બીજા લોકો તો ઘણા સંભળાઈને જતા જ રહેતા હોય છે તો જ્યારે બી અમે સેકન્ડ વેવમાં બી અહીંયા ફસાઈ ગયા હતા ઘરે જવા નહોતું મળ્યું તો જ્યારે બી ઘરે વાત કરતા કે ડિમોટિવેટ થઈ જતા તો ઘરે ફોન કરતા કે આ રીતે છે આ રીતે છે ક્યારે એક્ઝામ લેવાય કંઈ નક્કી નથી શું કઈ ચિંતા કર્યા વગર બસ લડી લે રાઈટ અને આજ તમારી સફર દરમિયાન કાજી સર અને કિસ્વા એકેડેમી નું પણ તમારું યોગદાન તમારી સફળતા પાછળનું એ કેવું રહ્યું એ પણ જરૂરથી આપ સૌથી પહેલાં મેં અહીંયા ડેમો લેક્ચર ભરવા આવ્યા હતા ત્યારે ઘણીવાર અહીંના ડેમો લેક્ચર મેં અહીંયા જ કોલેજ કરી હતી તો પહેલાંથી ડ્રીમ તો હતું જ કે ગીસ્માં ક્લાસ કરવા છે બિકોઝ એના વખાણ અમે પહેલાંથી સાંભળેલા હતા એક વસ્તુ મેં બહાર સાંભળી હતી બધા જે આપણે રિવ્યૂ લેતા હોઈએ સ્ટુડન્ટ જોડે કે ક્લાસમાં તમે શરૂઆતમાં જાઓ એટલે થોડું સારું કરાવશે અને પછી એ પાછળથી તમને મૂકી દેશે હાથે મેં અહીંયા એક વસ્તુ જોઈ કે જે પહેલાં દિવસે જે ટેસ્ટ હતી જે લેક્ચર હતા કે જે ગાઈડન્સ હતું એ અમને લાસ્ટ દિવસ સુધી એ જ પેટર્નથી અમને પ્રોવાઈડ કરવામાં આવ્યું અને એ વસ્તુ અને અમને શું કહેવામાં આવ્યું હતું શરૂઆતમાં કે તમારા પાંચ મહિનાના ક્લાસ હશે બટ એક્ઝામ ડીલે થતી ગઈ થતી ગઈ તો ક્લાસે અમારો સાથ ક્યારેય નથી છોડ્યો પાંચ મહિનાના અમને લગભગ દોઢ વર્ષ કરી નાખ્યું તો હું બી ઘણી વખત વિચારતી કે અમે જે પ્રમાણે ફીસ ભરી છે એનાથી ક્લાસને કાંઈ ફાયદો થતો લાગતો નથી બટ પછી વિચાર આવ્યો કે સરને એવું છે કે હવે ફાયદા નુકસાન ઉપર વાત નથી રહી હવે બસ મેક્સિમમ અમારામાંથી પીએસઆઈ કાઢવાના છે અને અમારી પીએસઆઈની ફર્સ્ટ બેચ હતી તો અમારું નામ પડી ગયું હતું પીએસઆઈ ઓલ્ડ તો અહીંયા જ્યારે નામ બોલાય તો અમને એવું ફીલ થતું હતું અમે સિનિયર પીએસઆઈ થઈ ગયા છીએ તો જ્યારે જ્યારે અહીંયા ડિમોટિવેટ બી ઘણી વાર થઈ જતા તો સર ક્લાસમાં આવતા માર્ક્સ ના આવતા ત્યારે બી સર ક્લાસમાં આવીને અમને મોટિવેટ કરતા કે આજે સરનો ખૂબ જ ફાળો રહેલો છે અહીંયા સુધી પહોંચવા માટે કારણ કે દરેક વસ્તુમાં આઈને અમને ગાઈડ કરતા અમને ખખડાવતા બી અમારે જ્યારે માર્ક્સ ઓછા હોતા ત્યારે એમ અમારા કરતાં એમને દુઃખ વધારે થતું અને કહેવામાં આવ્યું તો પાંચ મહિના પણ દોઢ વર્ષ સુધી અમારી મેઝ ના લેવાય ત્યાં સુધી અમારો સાથ નહોતો છોડ્યો અને અત્યાર સુધી બી નથી છોડ્યો રાઈટ છે એટલે એટલા માટે જ એવું કહેવાય છે કે કિસ્વા એ અનેક વિદ્યાર્થીઓના જીવનમાં એક સફળતાની કેડી કંડારવા માટેનું એક બહુ મોટું પ્લેટફોર્મ છે અને એટલા માટે જ કાજી સર છે એ વિદ્યાર્થીઓના ખૂબ પ્રિય સર તરીકે પણ સ્થાન પામ્યા છે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી ચર્ચા આપણે બેન સાથે કરી છે એ રનિંગ ને લઈને હોય ને લઈને હોય ને લઈને હોય અને ઘણી બધી ચર્ચાઓના અંતે તમને ઘણું બધું આ ઇન્ટરવ્યુમાંથી પ્રાપ્ત પણ થયું હશે એનમાં બેન આપની સફળતાનો એક પોઝિટિવ મેસેજ વિદ્યાર્થીઓને આપવો હોય તો આપશું આપશો એક જ મેસેજ હું આપીશ કે જ્યારે તમે આ ફિલ્ડમાં એન્ટર થાવો છો તો પહેલાં તો જ્યારે બી જવાનો વિચાર આવે તમને ત્યારે એક વસ્તુ વિચારવાની કે જો પૂરું જ કરવું હતું તો સ્ટાર્ટ શું કામ કર્યું અને જો પછી સ્ટાર્ટ તમારે અહીંયા જ એન્ડ કરી દેવું તો ઘરે જઈ શું જવાબ આપશો એના કરતાં જે ચાલુ કર્યું છે એ એને અંજામ આપો જે અંજામ હોય અને બીજી વસ્તુ કે જે તમે ક્વેશ્ચન હોય કે અમે પાસ નહીં થતા આ તે તો હું બધાને એક જ વસ્તુ આપતી હોઉં છું કે તમે મેક્સિમમ ટેસ્ટ આપો પોતાની જાતને જુઓ કે તમે ક્યાં કાચા પડી રહ્યા છો એક એક્ઝામ ફેલ થશો ફરી એ જ બુક લઈને ફરી વાંચશો ફરી એક્ઝામ દેશો તો એનાથી કંઈ ફાયદો નહીં થવાનો તમે એક્ઝામ આપીને આવો પછી પોતાની જાતનું મૂલ્યાંકન કરો કે તમે ક્યાં માર્ક ખઈ રહ્યા છો અને એ વસ્તુઓને સુધારવાનો ટ્રાય કરો અને બીજી વસ્તુ કે તમે જે એક ઘણી વસ્તુ પૂછતા હો છો કે યાદ નથી રહેતું મારું તો નસીબ જ ખરાબ છે તો એ બીજાને ક્વેશ્ચન કરતાં પહેલાં તમે પોતાની જાતને ક્વેશ્ચન કરો કે શું તમે પૂરતો ન્યાય આપી રહ્યા છો સિલેબસને કે તમારા રીડિંગને જો એ તમે સેટિસ્ફેક્શન હશો એનાથી તો કદાચ તમારું નસીબ સાથ નહી આપતો હોય પણ હું માનું છું ત્યાં સુધી નસીબ તમને સાથ આપે જો તમારી તૈયારી અને તમારી સ્ટ્રેટેજી એકદમ પ્રોપર હોય ખૂબ સરસ મજાની વાત બેન તમે કરી શકે નસીબ અને જે કિસ્મત છે એ તમારી સફળતામાં પિકઅપ પકડાવે એ જ તમને સફળતા અપાવે એવું ક્યારેય જરૂરી હોતું નથી દો અક્ષર કા હોતા લખાઈ અક્ષર કા હોતા ભાગ્ય તીન અક્ષર કી હોતી નસીબ સાડે હોતી એ ચાર મહેનત મહેનત એક કરી અને સફળતાની એ દિશામાં આપણે પણ પ્રયાણ કરીએ આજનું આ ધ કિસ્વા ટોક રૂપી સરસ મજાનું ઇન્ટરવ્યુ આપ સુધી પહોંચાડવાનો હેતુ પરપઝ ફક્ત એટલો હતો કે તમે પણ તમારા જીવનમાં બેનની જેમ સફળતા પ્રાપ્ત કરો બેન આપનો ખૂબ ખૂબ આભાર કે તમે એટલો વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને વિદ્યાર્થીઓની સાથે તમારા સ્ટ્રેટેજી તમારા વિચારો તમારું પ્લાનિંગ તમારું એ આયોજન તમારી એ મિસ્ટેકો શેર કરી જેથી કરીને વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરી શકે એવરી ટાઈમ વિદ્યાર્થી મિત્રો આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આ પ્લેટફોર્મ પર આવીએ અને આપ આ ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છો અમને સતત એટલો પ્રેમ કરી રહ્યા છો વિડીયોને લાઈક કરી રહ્યા છો આપના ગ્રુપ સુધી શેર કરી રહ્યા છો અને તમારા મનમાં થતા પ્રશ્નોને નીચે કોમેન્ટ કરીને પણ તમે પૂછી રહ્યા છો એ બદલ આપના ખૂબ ખૂબ આભારની સાથે એવરી એવરીટાઈમ અમને એટલો સાથ સહકાર અને પ્રેમ આવી જ રીતે તમે આપતા રહો એવી શુભેચ્છાની સાથે થેન્ક યુ થેન્ક યુ વે માસ્ટ ઓલ ઓફ યુ જય હિન્દ જય ભારત